વધારે મોટો હોય છે જો આપણે એને લખી શકીએ કે સ્ટ્રેન્ગ જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીના મોટામાં મોટા અવરોધ કરતા મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હોય છે મોટો અવરોધ હોય એના કરતા પણ સમતુલ્ય અવરોધ નું મૂલ્ય વધારે હોય છે એટલે કરતા પણ મોટો અવરોધ હોય છે ઓકે તો આ થઈ અવરોધ ના શ્રેણી જોડાણ ની લાક્ષણિકતાઓ હવે આવો જ પ્રશ્ન આપણે અવરોધ ના સમાંતર જોડાણ ની લાક્ષણિકતાઓ વિશે સમજીએ સમાંતર જોડાણ ની લાક્ષણિકતાઓ શ્રેણી જોડાણ ની લાક્ષણિકતાઓ તૈયાર કરો તો સાથે સાથે સમાંતર જોડાણ ની પણ લાક્ષણિકતાઓ આપણે તૈયાર થઈ જતી શકે છે જો આપણે જો કે અવરોધો ના સમાંતર જોડાણ ની લાક્ષણિકતાઓ જણાવો તો સમાંતર જોડાણ ની લાક્ષણિકતાઓ આપણે જોઈએ આપણા સૂત્ર પણ ખબર છે એનું સમતુલ્ય અવરોધો નું મૂલ્ય સમાંતર જોડાણ માટે પૂછે તો એલ અવરોધ માટે પૂછે તો વન અપોન આર પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી પ્લસ ડેશ ડેશ પ્લસ વન અપોન આર સમજી ગયા છે અને જો આ સૂત્ર યાદ રાખીશું આપણે તો એના પરથી આપણે એની લાક્ષણિકતાઓ પણ સમજી શકીએ છીએ તો પહેલી લાક્ષણિકતા છે કે દરેક અવરોધમાંથી એક સરખો વોલ્ટેજ પસાર થાય છે જો અહીંયા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એક સરખું હતું વિદ્યુત પ્રવાહ એક સરખો પસાર થતો હતો જ્યારે સમાંતર જોડાણમાં શું થાય છે કે વોલ્ટેજ એક સરખો વહે છે વોલ્ટેજ એક સરખો પસાર થાય છે ઓકે સમતુલ્ય અવરોધની આપણે વાત કરીએ તો સમતુલ્ય અવરોધનું જે સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય તમે સૂત્રમાં જોઈ શકો છો કે સમતુલ્ય અવરોધને આપણે આર વડે દર્શાવીએ છીએ તો સમતુલ્ય અવરોધના વ્યસ્તનું જે મૂલ્ય છે એ સમાંતર જોડાણના દરેક અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે આ બીજો લાક્ષણિકતાની વાત થઈ નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ જોઈએ કે સમતુલ્ય અવરોધ છે એ જોડાણના નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય છે જો સમતુલ્ય અવરોધ એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય છે બિલકુલ આનાથી ઓપોઝિટમાં જાય છે તમે અહીંયા પણ સમજી શકો છો કે સમતુલ્ય અવરોધ નું મૂલ્ય શ્રેણી જોડાણમાં જે મોટામાં મોટો અવરોધ હતો એના કરતા પણ મોટો હોય છે જ્યારે સમાંતર જોડાણમાં જે અવરોધ છે એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય છે ઓકે તો આ રીતે વિદ્યુત પ્રવાહ અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા અને અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ આપણે સમજ્યા નેક્સ્ટ હવે આપણે ચેપ્ટર નંબર 15 ના થોડાક પ્રશ્નોનું રિવિઝન કરી દઈએ પહેલો પ્રશ્ન સમજીએ જો બે ખૂણનો પ્રશ્ન હોય તો તમારે ચાર પોઈન્ટ લખવા પડે એરો મારીને પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે નોંધ કરીશું દરેક પ્રશ્નને આપણે પોઈન્ટ પ્રમાણે લખીએ છીએ ઓકે તો અહીંયા હવે આપણે 15મા ચેપ્ટરનું રિવિઝન કરીએ છીએ પહેલો પ્રશ્ન છે નિવસન તંત્ર એટલે શું જુઓ પહેલો જ પ્રશ્ન કે નિવસન તંત્ર એટલે શું ચેપ્ટર નંબર
नंबर 15 આપણો પર્યાવરણ એટલે હવે હું ચેપ્ટર નંબર 15 ના પ્રશ્નનું રિવિઝન કરું છું નિવસન તંત્ર એટલે શું આપણે સમજી ગયા છે કે નિવસન તંત્ર એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આ બંનેથી બનેલા તંત્રને નિવસન તંત્ર કહીએ છીએ હવે પ્રશ્ન આ રીતે પૂછી શકાય નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો જણાવો ફક્ત જણાવવાનું કહ્યું હોય તો આપણે તેની વ્યાખ્યા લખવી પડે અને એના ઘટકોને સમજવા પડે તો ઘટકો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આ બંનેનો સમાવેશ થાય છે નિવસન તંત્રના ઘટકો બે પ્રકારના છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જો જૈવિક ઘટકોના ઉદાહરણ આપણને ખબર હોવી જોઈએ કે જૈવિક ઘટકો જેમાં સજીવોનો સમાવેશ થાય છે ઉદાહરણ બધા સજીવો આવી જાય બધા સજીવોનો સમાવેશ થાય તો એમાં કોણ આવે કે વનસ્પતિઓ દરેક પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે ઓકે નેક્સ્ટ અજૈવિક પરિબળોમાં બધા નિર્જીવ ઘટકો આવેલા હોય છે અજૈવિક ઘટકો જેમાં બધા જ નિર્જીવ ઘટકો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કે ભેજ છે પવન છે વરસાદ છે ભેજ પવન ઓકે તાપમાન ખનિજ દ્રવ્યો આ બધાનો સમાવેશ જે નિર્જીવ ઘટકો છે એનો આપણે અજૈવિક ઘટકોમાં સમાવેશ કરીએ છીએ ઓકે તો આ નિવસન તંત્રની વ્યાખ્યા ફરી એક વખત કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોના બનેલા તંત્રને નિવસન તંત્ર કહેવામાં આવે છે ઓકે નેક્સ્ટ નવો પ્રશ્ન આપણે સમજીએ કે કચરો એટલે શું અને કચરાના પ્રકાર જણાવો જુઓ આપણે કચરો પહેલા તો કચરાની વ્યાખ્યાને આપણે સમજવું પડે કે કચરો કોને કહેવાય તો કે અનૈચ્છિક બિન ઉપયોગી જો આપણને ઈચ્છા ન હોય અને આપણને બિન ઉપયોગી હોય એવા અનૈચ્છિક બિન ઉપયોગી વધારાની નકામી ચીજ વસ્તુઓને અનૈચ્છિક બિન ઉપયોગી વધારાની નકામી ચીજ વસ્તુઓને કચરો કહેવામાં આવે છે કે જે આપણને ઉપયોગમાં લઈ શકતા નથી આપણા માટે તે નકામી છે અનૈચ્છિક એટલે કે આપણને તેના પ્રત્યે ઈચ્છા નથી ક્રિયા નથી તો એવી જે વધારાની ચીજ વસ્તુઓ છે જેને આપણે કચરા તરીકે ઓળખીએ છીએ અને કચરાના પણ પ્રકાર છે પહેલો કચરાના પણ બે પ્રકાર છે કે સ્વરૂપના આધારે કચરાના પ્રકાર અને વિઘટનના આધારે કચરાના પ્રકાર જણાવો તો આપણે પહેલા સ્વરૂપના આધારે કચરાના પ્રકારને સમજીએ સ્વરૂપના આધારે પૂછે તો પણ એના બે પ્રકાર છે ઘન કચરો અને બીજો છે પ્રવાહી કચરો હવે આ જે ઘન કચરો છે એના ઉદાહરણ પણ ખબર હોવી જોઈએ કે ઘન કચરામાં આપણે વાત કરીએ તો કે રસોડાનો કચરો શાકભાજી ફળ આ બધાનો સમાવેશ થાય છે ઘન કચરામાં થાય છે જ્યારે પ્રવાહી કચરાની આપણે વાત કરીએ ત્યારે ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સરળતાથી થઈ શકે છે ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સરળતાથી થઈ શકે છે ઉદાહરણ તરીકે પાણી નકામું પાણી છે અને એ નકામું પાણી મીન્સ કે આપણે એક વખત એને ઉપયોગમાં લીધું છે પ્રવાહી તરીકે આપણે પાણીનું ઉદાહરણ આપો તો કચરા પોતું કરેલું જે પાણી છે એ પાણીનો જ ઉપયોગ આપણે આજુબાજુનું જે ગ્રાઉન્ડ ખુલ્લું હોય એ માટી દૂરજણો ન ઉડે એના માટે આપણે શું કરીએ છીએ પાણીનો છંટકાવ કરીએ છીએ તો એ જ પાણીનો આપણે સરળતાથી એ છંટકાવ કરવામાં ઉપયોગ કરી શકીએ છીએ એવું જ ઘરનું પાણી હોય તો આપણે ફૂલ છોડને પણ આપણે વનસ્પતિઓને પણ આપી શકીએ છીએ તો આવી જ રીતે કહી શકીએ કચરા ઘન કચરાની સરખામણીમાં જ્યારે પ્રવાહી કચરો છે એનું વ્યવસ્થાપન આપણે સરળતાથી કરી શકીએ છીએ ઓકે તો આ સ્વરૂપના આધારે પ્રકાર થયા હવે વિઘટનના આધારે પ્રકારની વાત કરીએ તો કે વિઘટનના આધારે કચરાના બે પ્રકાર છે જો વિઘટનના આધારે પણ બે પ્રકાર છે
जैविक विघटन जैविक जैव विघटन शब्द लखीश जैव विघटनीय कचरो बीजू अविघटनीय जैविक घटकों द्वारा थतु जैव विघटनीय कचरो कहेवामां आवे छे। उदाहरण तरीके आपणे वात करीए के शाकभाजी छे, फळ छे, बराबर शाकभाजी, फळ, वनस्पतिना ताटका आ बधा शुं छे एनुं जैविक घटको द्वारा विघटन थाय छे। अविघटनीय कचरो कोने कहेवाय तो के जे कचरानुं विघटन जैविक विघटननुं अविघटको द्वारा थतुं नथी। प्रश्न ने समझिए के ओजोन ओजोन स्तर निर्माण पामे छे अने तेनी अगत्यता जणावो। जो ओजोन स्तर नो निर्माण केवी रीते निर्माण थाय छे ओजोन स्तर केवी रीते बने छे परमाणु स्थानी बात करिए स्थान क्या हो ओजोन नो एक अणु नी रचना थाय छे। ओके तो अहींया अणुसूत्र एनु स्थान ओजोन केवी रीते बने छे तो के ऑक्सीजन ना त्रण परमाणुઓ જોડાય છે। હવે આપણે એમાં નિર્માણની વાત કરીએ તો કે સૂર્યમાંથી આવતા એટલે કે સૂર્યમાંથી નીકળતા જે પારજામની કિરણો છે જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ છીએ। નિર્માણ સૂર્યમાંથી આવતા પારજામની કિરણો જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ છીએ કે આ ઓક્સિજનનો જે અણુ છે ને એનું વિઘટન કરી દે છે। આપણે એક સમીકરણ દ્વારા સમજીએ કે ઓક્સિજન અણુ જેને આપણે O2 વડે દર્શાવીએ છીએ એનું અલ્ટ્રાવાયોલેટ વિકિરણ પારજામની કિરણો કહીએ છીએ। આપણે કયા કિરણો પારજામની કિરણ જે સૂર્યમાંથી આવતા જે પારજામની વિકિરણો છે વિકિરણ એ વિકિરણ છે ને અલ્ટ્રાવાયોલેટ કિરણ કહીએ છીએ આપણે। આ અલ્ટ્રાવાયોલેટ જે વિકિરણો છે કે આ ઓક્સિજનના અણુનું શું કરે છે વિઘટન કરે। વિઘટન એટલે શું છૂટું પાડે ऑक्सीजन तो एक अणु हतो एनु विघटन करे छे એટલે કે ऑक्सीजन परमाणु O O ऑक्सीजन परमाणु। जो તમે અહીંયા શું શકો છો કે ऑक्सीजन अणु હતો જેને આપણે O2 વડે દર્શાવીએ છીએ એટલે કે O2 જે આપણો ऑक्सीजन अणु છે એના અલ્ટ્રાવાયોલેટ કિરણો એનું વિઘટન કરે છે છૂટા પાડી દે છે ऑक्सीजन ना बे परमाणु निर्माण थाय छे। ऑक्सीजन ना आ बे परमाणु छे एमानो एक परमाणु
એ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને ઓઝોનનો એક અણુની રચના કરે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ જે ઓક્સિજન પરમાણુ છે, ઓક્સિજન પરમાણુ ઓ, ઓક્સિજન અણુ ગોટું વડે દર્શાવીએ અને આ જે છૂટો પડેલો ઓક્સિજન પરમાણુ છે, ઓક્સિજન પરમાણુ ઓક્સિજન અણુ સાથે જોડાઈ જાય છે. ઓક્સિજન પરમાણુ ઓક્સિજન અણુ સાથે જોડાઈ જાય છે અને O3 એટલે ઓઝોનનો અણુ બનાવે છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચનમાં બે ગુણના પ્રશ્નમાં આપણે એનું સ્થાન, એનું અણુસૂત્ર, ઓઝોન અણુ કેવી રીતે નિર્માણ પામે છે, કે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ ઓક્સિજનના અણુનું વિઘટન કરી દે છે અને ઓક્સિજનના બે પરમાણુમાં વિભાજન થાય છે. ઓક્સિજન પરમાણુ એ ઓક્સિજન અણુ સાથે જોડાઈ જાય છે અને ઓઝોનનો એક અણુ બનાવે છે. આ રીતે ઓઝોનનું નિર્માણ ની વાત થઈ. નેક્સ્ટ હવે આપણે એની અગત્યતાને સમજી લઈએ. તો ઓઝોનના સ્તરની અગત્યતા શું છે? તો કે સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે એની સામે રક્ષણ આપે છે. જો અગત્યતા સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું શોષણ કરે છે. આજે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી દે છે, શોષી લે છે. અને ત્રીજો પોઈન્ટ છે કે પૃથ્વી પર જે જીવસૃષ્ટિનું નિર્માણ છે એ જીવસૃષ્ટિને રક્ષણ આપવાનું કામ કરે છે. જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. તો આપણે લખી શકીએ છીએ. તો આ રીતે શોર્ટ ક્વેશ્ચન બે ગુણમાં પણ તમને જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે તમને જે પ્રશ્ન પૂછ્યો હોય એનો તમારે સમજીને વ્યવસ્થિત મુદ્દાસર જવાબ આપવાના રહેશે. ઓકે, થેન્ક યુ.